સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલ ગાબડાનો પર્યાય બની ચૂકી છે, ત્યારે ફરી એકવાર રવિ સિઝનમાં પાણી છોડાતા કેનાલોમાં મસમોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન થઈ ગયા છે. રવિ સિઝનમાં નર્મદાનું પાણી છોડાતા જ સરહદી વિસ્તારમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવસુઈ ગામ અને થરાદને કમાન્ડ એરિયા જાહેર કર્યા બાદ રવિ સિઝનમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. દેશનું સૌથી મોટું કેનાલનું માળખું વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં છે, પરંતુ આ કેનાલ માળખાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો ભોગ આજે ખેડૂતો બની રહ્યા છે. કેનાલો બની ગઈ છે, પરંતુ જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કાગળની જેમ કેનાલો તૂટે છે, તેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આજે ઈડાટા માઇનોર કેનાલમાં વધુ પડતા પાણીના કારણે કેનાલમાં ગાબડું પડ્યું અને જે બાદ 4 એકર જમીન બેટમાં ફેરવાઈ ગઈ. રાયડાનો પાક નિષ્ફળ જતા તેના કારણે ન માત્ર ખેડૂત પણ ખેતરમાં કામ કરતા ભાગ્યા પણ મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, પરંતુ તેમ છતાં નર્મદા વિભાગનું નગરોળ તંત્ર અને સરકાર બંને મૌનસેવી ખેડૂતોની પરેશાનીનો કોઈ જ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. માટી કમ ધોવાઈ ગયું છે, માટી ઉપર એક 2 ફૂટ જેટલું પાણી નીકળ્યું છે, એક બાજુ ચવડાના કમમાં પાણી આવતું નથી, અહીંયા ખેડૂતોને નાળ આવે છે અને અહીંયા આવડો પેલો પાણી મૂકી દીધું છે. આ રીતે ખેડૂતોના પાકને હેરણ વિપરીત આવી વખતે 3-4 વખત મેં નિગમને રજૂઆત કરી હતી, છતાં પણ મને કોઈ જવાબ આપ્યો નથી. અને હવે 3-4 વખત તૂટી લીધી કેન્દ્ર અને સાહેબ આપણે મારે આમાં હીરાભાઈનો ભાગીદાર હતો અને આખું ખેતર મારે રાયડું વાવેલ હતું, બધું બળી ગયું છે, 10 જણાનું કુટુંબ છે અને સરકાર આગળ એટલી વિનંતી છે કે મને વતરાયની હાલે, એટલે મારો આખો પાક બધું બળી ગયો. હતી હવે એમાં વાવેતર મારે શું કરવું, અત્યારે ભરતર પડી બધું 4 મહિના 4 મહિના હવે એમાં કશું થાય નહીં અને હવે 10 જણાનું કુટુંબ મારે શા માટે પાડવું. આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ, આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર. આ એક ખેતર છે, ખેતર 4 એકર જેટલું ખેતર છે, એની અંદર રાયડાનો પાક કરવામાં આવ્યો હતો અને પાકની અંદર જો કેનાલ છે, કેનાલ ઉભરાઈને તૂટી જતા હજારો લીટર પાણી વેડવા, અત્યારે આપ જે જોઈ રહ્યા છો એક આખું તળાવ જે કહેવાય એ ટાઈપનું તળાવ મોટો ભરાઈ ગયું છે, જે ખેતર છે બેટમાં ફેરવાઈ ગયું છે પાણીની અંદર. એટલે આપ દ્રશ્યમાં દેખી શકો છો કે જે પાણી છે ચારે બાજુ પાણી જ પાણી દેખાયું છે, ક્યાંય પણ પાક દેખાતો નથી. જે રાયડાનો પાક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો, 4 એકર જમીનની અંદર પૂરો પાક નષ્ટ થઈ ગયો. ખેડૂતોનું અત્યારે એવું કહ્યું છે કે 4 મહિના સુધી અમે આની અંદર હવે ફરીથી વાવેતર પણ નહીં કરી શકીએ. જો એના ભાગ્યા છે, ભાગ્યાને પણ અત્યારે આના મોટું નુકસાન થયું છે, તો અત્યારે ખેડૂતો અને જે એમના ભાગ્યા છે અત્યારે તો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે જે અમારે નુકસાન થયું છે એનો વળતર, પરંતુ જોવાનું એ રહ્યું છે કે આ ભ્રષ્ટાચારની કેનાલોનો ગાબડા પડવાનો ક્યારે બંધ થશે એ રહ્યું જોવાનું. આઝાદી રાજપૂત, બીકેન યુથ, થરાદ.